નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઋષિ ચિંતન ચેનલમાં પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત રામ શર્મા આચાર્યના વિચારોથી વિચારોને ભેદવા, આસ્થાઓની સજાવટ કરવી અને ઉલટાને ઉલટાવીને સીધું કરવું જ વિચાર ક્રાંતિનો લક્ષ્ય છે. અણસમજ રૂપે જ્ઞાનને હટાવવા માટે સદજ્ઞાનના પ્રકાશનો ઉપયોગ કરો. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ, જાળદાર અને તીખા છે. દુનિયાને બદલાવવાનો જે દાવો અમે કરીએ છીએ તે અમારી સિદ્ધિઓ નહીં પરંતુ સશક્ત વિચારોથી કરીએ છીએ. આપ અમારા આ વિચારોને ફેલાવો કરવા અમારી મદદ કરો. હાલનો વિષય છે દેવોને પણ દુર્લભ એવું માનવ જીવન. મનુષ્ય પોતે શું છે, જીવનનું સ્વરૂપ અને ધ્યેય શું છે, જીવનની સાથે જોડાયેલી વિભૂતિઓનો સાચો ઉપયોગ શું છે, આ બધા પ્રશ્નોની અવગણના કરવાથી એક પ્રકારની આત્મવિસ્મૃતિ છવાયેલી રહે છે, અંતકરણ મૂર્છિત રહે છે અને જીવનની કોઈ ચોક્કસ નીતિ, ધ્યેય કે દિશા નક્કી કરી શકાતી નથી. ઇન્દ્રિયોની ઉત્તેજના જ પ્રેરણા બની રહે છે. પરંપરાગત રૂઢિઓનું અનુકરણ કરવું તે આપણો સ્વભાવ બની જાય છે. પોતાના અભિમાનને સંતોષવાની લાલસામાં જ કહેવાતી પ્રગતિ માટે માનવ વલખા મારતો રહે છે. સંસારના વિભિન્ન કોટીના જીવજંતુઓની જેમ જ મનુષ્ય પણ સંપત્તિ અને સંતતિ માટે જીવતો હોય છે. અનેક દાડા પૂરા કરતો રહે છે. કપાયેલી પતંગની ડાળીઓની, તૂટેલા પાંદડાઓ હવાના સપાટા સાથે દિશાવિહીન બની આમ તેમ ઉડતા રહે છે. જીવનમાં કોઈ ઉચ્ચ આદેશ કે તેને પ્રાપ્ત કરવાની દિશામાં કોઈ મહત્વના કાર્યો નહીં થતા હોવાના કારણે મનુષ્ય જીવનના આનંદને લાવો લઈ શકતો નથી. આમ જ રોજના દોડતા રોતા આખું જીવન વ્યતીત થઈ જાય છે. કેટલીક વાર તો અતિશય સુખ અને ભોગવિલાસની મૈચ્છામાં નીતિ મર્યાદા યોગ્યતા અને વિવેકને અભેળાય પર ચડાવી દઈ મનુષ્ય એવા ખરાબ રસ્તે ચડી જાય કે તેમાં પોતાને નુકસાન તો થાય છે જ, સાથે સાથે તેની સાથે સંલગ્ન વ્યક્તિઓને, આખા સમાજને પણ નુકસાન થાય છે. બાહ્ય જ્ઞાનની જેમ જ અંત જ્ઞાન પણ જરૂરી છે. વિવિધ સુખોપયોગના સાધનો ભોગવનારે હંમેશા વિવેકપૂર્ણ રહેવું જોઈએ, નહીં તો ક્યારેક એવું બને છે કે સુખ સંવરના સાધનો દુરુપયોગ જ થશે, એના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ અને મૂંઝવણો ઊભી થશે. ભૌતિક જ્ઞાન કરતાં પણ વધારે જરૂરિયાત આત્મજ્ઞાનની છે. સારી મોટર ખરીદવા સાથે સાથે સારો ડ્રાઈવરની પણ વ્યવસ્થા કરવી જોઈએ, નહીં તો ક્યારેક પગ ચાલવા કરતાં પણ વધારે મુશ્કેલીઓ અનાળી ડ્રાઈવર દ્વારા ચલાવવામાં આવતી મોટરમાં બેસવાથી થાય છે. જો આત્મજ્ઞાનની જરૂરિયાત અનુભવી શકાય તો સૌથી પહેલા એ વિચાર કરવો જોઈએ કે આપણે શું છીએ, આખરે આપણે શું જીવીએ છીએ, શા માટે. આ બાબત પર આત્મવેતા માત્ર વિદ્વાનોએ જે નિચોડ કાઢ્યો છે તે ખૂબ જ મહત્વનો છે. એ નિષ્કર્ષને ભારત દેશના લોકોને અપનાવ્યો અને તેના આધારે આપણે સર્વમુખી પ્રગતિ સાધી હતી. અણુ શું છે, શું વિકસિત સુંદર પદાર્થનો એક નાનોમાં નાનો કણ ઘટક છે. આત્મા શું છે, પરમાત્માની સત્તાનો એક નાનકડો અંશ છે. અણુની પોતાની અલગ અસ્તિત્વ છે, પરંતુ જે તેનું અસ્તિત્વ છે તથા તેની જે ક્રિયા થઈ રહી છે તે વ્યાપક અસ્તિત્વ અલગ નથી. એવી જ રીતે જીવાત્માનું સ્વતંત્ર અલગ અસ્તિત્વ દેખાય છે ખરું, પરંતુ તેનું અસ્તિત્વ અને સ્વરૂપ પણ વ્યાપક ચેતનાનો એક અંશ માત્ર છે. આધ્યાત્મવાદના સિદ્ધાંતોના આધારે છેવટે એક સાર કાઢી શકાય છે કે આપણે વિશ્વ ચેતનાનો એક અંશ માત્ર છીએ, સમષ્ટિને આધારભૂત સત્તા છીએ. આપણે તો માત્ર તેની એક નાનકડી ચિંગારી છીએ. એક કંઈક શાશ્વત છે કે જ્યારે અલગતા કૃત્રિમ છે. બધાના આપણે અને આપણામાં બધાને જોવા, સમજવા, માનવા જોઈએ. બધાના હિતમાં આપણું હિત સમાયેલું છે.
સૌના સુખે સુખી, સૌના દુખે દુખી, તેમની પ્રગતિ એ આપણી પ્રગતિ, અધોગતિ એ આપણી અધોગતિ એમ માનીને ચાલવાથી જ સુખની પરિભાષા સંકુચિત ન રહેતા વિશાળ બની જાય છે. પોતે જ સુખી બનવાની સુદ્રતા ઘટે છે અને વ્યાપકતા ક્ષેત્રમાં સુખ શાંતિ વધારવાની યોજના ઘડાય છે. પોતિકા પરાની ભાવના હંમેશા મનુષ્યને ખૂબ પ્રિય લાગે છે. આ ભાવના જે પ્રાણી કે પદાર્થ સાથે જોડાય છે તે સ્વજન ખૂબ જ પ્રિય લાગવા માંડે છે. પોતિકા પરાનો ઘેરાવો જો સંકુચિતતા હોય તો તેમાં પોતાની તથા પોતાના પરિવારની જ સુખ સગવડોનો વિચાર કરવામાં આવે છે. એ નાનકડું ક્ષેત્ર જ આપણું લાગે છે અને એમાં જ આપણી પ્રિયતાની સીમા મર્યાદિત થઈ જાય છે. આ ક્ષેત્ર જેટલો વિશાળ હશે એટલી જ પ્રેમની સીમા વિસ્તરતી જશે. બધા પોતાના લાગવા માનશે તો વસુમ ધૈર્ય કુટુંબકમની ભાવના જન્મશે. જેના પ્રિય પાત્રો વધે છે એટલા જ સુખ અને સંતોષ પણ વધે છે. જો સ્વજનોની પરિભાષા વિસ્તૃત કરીએ તો પોતિકાપણાની ભાવના વધે છે અને તે સમગ્ર વિસ્તારનો વૈભવ પરમ પ્રિય લાગે છે. માનવ જીવન એ ભગવાનની આપે અમૂલ્ય ભેટ છે. આનાથી વધારે અદ્ભુત, અનુપમ તથા મહત્વપૂર્ણ અને ચેતનવંતી રચના ભગવાનના ભંડારોમાં કદાચ બીજી કોઈ નથી. વિચાર, વાણી, આહાર, વિવાહ, રોટી, કપડા, મકાન, કુટુંબ, સમાજ, કલા, ખેતીવાડી, નિશ્ચિતતા, ઢોર ઢાકર, ચિકિત્સા, વાહન, વૈજ્ઞાનિકો, સાધનો અને સુખ સગવડોના બીજા સાધનો મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણીને પ્રાપ્ત થયા નથી. અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સંસારમાં બધા જ પ્રાણીઓ પરમપિતા ઈશ્વરના સંતાન છે, તો પિતા હોવાના નાતે પોતાના બધા જ સંતાનો તરફ સમાન વ્યવહાર રાખવો જોઈએ અને સરખું અનુદાન આપવું જોઈએ. તો પછી મનુષ્યને આટલો વધુ વધારે શા માટે આપ્યું અને અન્ય પ્રાણીઓને શા માટે આનાથી વંચિત રાખવામાં આવ્યા? જો આ બધી જ સગવડો મનુષ્યને ફક્ત મોજ મજા કરવા માટે જ આપવામાં આવી હોત તો ચોક્કસ અન્યાય અને પક્ષપાત જ ગણાત. પરંતુ પરમાત્મા ન તો એવા છે કે ન તો તેમની નીતિ એવી છે. ખજાનચી, સ્ટોરકીપર, પ્રધાન વગેરે પોતાના તાબા હેઠળની વસ્તુ પોતાની ખાનગી કામો માટે ઉપયોગ કરે છે તો પછી તો તેમનો ગુનો ગણાશે અને તેના માટે તેમને સજા પણ મળશે. બરાબર આજ પ્રમાણે મનુષ્યને જે કંઈ મળ્યું છે તે સંસારને વધુ સુખી અને વધુ સમૃદ્ધ બનાવવા માટે એક અનામત તરીકે મળ્યું છે. એમાંથી સરેરાશ સામાન્ય નાગરિક સ્તરનું જીવન જીવવા જેટલું જ પોતાના ઉપયોગ લઈ શકાય છે. તે સિવાયના સમય, શ્રમ અને જ્ઞાન, પદ પદ, ધન પદ, પ્રભાવ વગેરેના રૂપે જે વૈભવ મળ્યો છે તેનો બાકી રહેલો બધો જ હિસ્સો લોકમંગલના કાર્યો કરવામાં વાપરવો તો એ મનુષ્ય જીવનનો બીજા હેતુ છે. પૂર્ણત્વ પ્રાપ્ત કરવાની દિશા આગળ વધતા વધતા આદર્શ, અનુકરણીય, પવિત્ર અને દેવો જેવું જીવન જીવાય અને શારીરિક, માનસિક અને ભૌતિક સુખ સગવડોમાંથી ઓછામાં ઓછો અંશ પોતાના માટે રાખી બીજું બધું જ પરમાર્થ માટે વપરાય તો જ ઈશ્વરે આપેલા દેવોને પણ દુર્લભ એવા માનવ જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ થયો ગણાય. એટલું જ સમજી લેવું જોઈએ કે રાજાધિરાજ ઈશ્વરનો સૌથી મોટો પુત્ર યુવરાજ મનુષ્ય છે. તેને અન્ય જીવોની સરખામણીમાં જે કંઈ વધારે મળ્યું છે તે કોઈ વિશિષ્ટ ઉદ્દેશ અને પ્રાપ્ત થયેલું છે. તેને આ બધું ભોગવિલાસ, સંગ્રહ, અહંકારના વળવા, પ્રદર્શન કે સંતાનો માટે મફતની દમસબતે મૂકી જવા જેવો નિમ હેતુ માટે વાપરવું ન જોઈએ. જે હેતુ માટે એ અનામત મળી છે તેના માટે જ તે વાપરવી જોઈએ. શરીર અને મન એ જીવનરૂપી રથના બે પૈડા છે, બે ઘોડા છે. તેમણે કામ કરવા માટે બે હાથ, આગળ વધવા માટે બે પગ ઉપમાં આપી શકાય. અંતકરણની શ્રદ્ધા અને ઈચ્છા અનુસાર આ બે સ્વામી ભક્ત સેવકો કામ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. શરીર તો જડ છે, તેની કોઈ સ્વતંત્ર સત્તા કે ઈચ્છા હોતી જ નથી.
ઇન્દ્રિયો પણ પાંચ જળ તત્વોની બનેલી છે. અંતકરણમાંથી પેદા થતા ઉમંગો પ્રમાણે શરીર કાર્ય કરે છે. આ પ્રમાણે મન પણ પોતાની મરજીથી કંઈ જ કરતું નથી. તેનામાં વિચારવાનો ગુણ છે, પણ વિચારવું તે અંતકરણ નક્કી કરે છે. સજ્જનનું ચિંતન અને કાર્ય એક પ્રકારનું હોય છે, જ્યારે દુર્જનનું અલગ પ્રકાર હોય છે. આમાં બંનેના શરીર અને મન તદ્દન નિર્દોષ હોય છે. અંતઃપ્રેરણાના આદેશનો અમલ કરવો એ જ એમનું કામ હોય છે. ખરાબ કર્મ કરવાનો અને મનને ખરાબ બુદ્ધિગ્રસ્ત બનાવવાનો જે આદેશ મળે છે તે તદ્દન અવાસ્તવિક છે. આ બંને વાહનોને પ્રેરણા આપવાનું અને રાહ દેખાડવાનું કામ અંતઃકરણ રૂપી સારથીનું છે. શરીરમાં ક્રિયા, મનમાં વિચારણા અને અંતકરણમાં ભાવના કામ કરે છે. ભાવનાઓ જ શ્રદ્ધા, નિષ્ઠા, આસ્થા, માન્યતા વગેરેના નામે ઓળખાય છે. આ બધાના સહયોગથી જ ઈચ્છાઓ ઉદ્ભવે છે અને પછી તેને દર્શાવેલી દિશામાં શરીર અને મન રૂપી સેવકો કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. આત્મજ્ઞાનનો અર્થ છે આપણે સતચિત્ત આનંદ સ્વરૂપ પરમાત્મા સત્તાનો અભિનમ અંગમ છીએ તેની અનુભૂતિ અને આસ્થા અંતરાત્માના ગંઠન સ્થળ ઉત્પન્ન કરવી. પૂર્ણતાની પ્રાપ્તિ અર્થે આપણે શ્રેષ્ઠતમ જીવન જીવવાની પદ્ધતિ અપનાવવાનો જે અને ગમે અને જે આપણે મળ્યું છે તેનો લોકાર્થ ઉપયોગ કરવાનો છે. આત્મજ્ઞાન ભૂમિકામાં જાગૃત થયેલ જીવાત્મા સંકુચિત સ્વાર્થની સીમાઓને ઓળખીને બધામાં પોતાને અને પોતાનામાં બધાને જુએ છે. તેથી સ્વાર્થી અથવા ખેંચતાણ કરનાર તેની પાસે પડકી પણ શકતો નથી. તેનામાં વ્યાપક લોકહિતની અને શ્રેષ્ઠ ઉદ્દેશોની ક્રિયાશીલ બનાવવાની ભાવના જ કામ કરતી હોય છે. એ કંઈ કહેવાની જરૂર નથી કે આત્મબોધ પામેલ આત્માઓના પ્રત્યક્ષ આચાર વિચારમાં માત્ર આદર્શવાદ જ દ્રષ્ટિગોચર થાય છે. આવા માણસો મુશ્કેલી વખતે કે અભાવ વખતે પણ પોતાના અંતકરણમાં પરમ આનંદ અને સંતોષ સાથે જીવતા હોય છે. ભગવાન બુદ્ધને સામાન્ય રાજકુમારમાંથી ભગવાન બનાવી દેવાનું શ્રેય આત્મબોધ નામે ઓળખાતી આંતરિક જાગૃતિને ફાળે જાય છે. તેને પણ આ આત્મબોધ થશે, તેને એ જ માર્ગ ચાલશે અને તેમના જેવા જ સારા પરિણામ પ્રાપ્ત કરવાનો અધિકાર બનશે. જય ગુરુદેવ.